बोलो गोगा महाराज की जय। लाला भगतनी जय। बोलो लाखणे जी मात की जय। गणपति भगवान लिया ए पस शमरी अपनी कुलनी माता न भई नागनो वाहो तो
માં પવિત્ર ધરતી હતી, કાશી નાથ મહારાજ બોલ્યા કે જોગીઓ તમે જમાત લઈને જાઓ ને, આ પવિત્ર ધરતી છે, આ ધરતી ઉપર શેષ નાગ નો વાહો છે, એ મારે બેહવું છે, એ ધૂણીઓ દખાબીશ. આ કાશીમાં કાશીનાથ મહારાજ હતા અને બાવો અઘોરી જટાધારી હતો, એટલે કાશીમાં ભૂંઈરામ રહેતા હતા, એટલે એમને બિહાર ભૂંઈરા વાળું નામ પાડ્યું હતું. પછી થોડાક દાડા થયા, થોડોક ટાઈમ થયો, એટલે કાશીનાથ મહારાજને વિચાર કર્યો કે જોડીને ઝંડો ને ચીપિયા લઈનેથી નાગડા બાવની જમાત લઈને નીકળું, જગત ઉપર ફરતા ફરતા જ્યાં પવિત્ર ધરતી ભાળું, ઈગણ મઢી બોધી તપસ્યા કરવા મારે બેહવું છે. એટલે કાશીથી આ કાશીનાથ બાવો બધા નાગડા બાવની અઘોરી બાવની જમાટ લઈને નીકળ્યો, ફરતા 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 જમણા પેર આવ્યો. જમણાપોરની ખારીમાં આવ્યો, એટલે જમણાપોરની ખારીમાં પવિત્ર ધરતી ભાળી અને ઈ શેષનાગ નો વાહો હતો. કેવાય શેષનાગ નો વાહો છે, આ પવિત્ર ધરતી છે, તે વાંકણ મારે મઢી બોધી અને ધૂણી દખાઈ આ જમણાપોરની ખારીમાં બેહવું છે પાવળિયા વગાડ. હે ભલો બે, હે ભાઈ ભલો, હે ભાઈ હા. ધૂણી દખાઈ ચીપિયા ચૂપી ને બેઠો ભાઈ, હે થોડાક દાડા થયા એટલે આ કાશીનાથ બાવે વિચાર કર્યો કે લાઈને આ કોકર બારી ને પડસો આલું, આ શેષ નાગ સ એ કોકર બારી ને ધૂણવાલું. એમ કરતા કરતા જોડમો ટુંડાલી કરીને ગોમ સ જાગીરિયા, કુંડાલી મોય જણાર બારી વહે રે. ખારી મોયા
એટલે એક હોઠ હતી એ પેલા કુંવારી બોતળી હતી વિયાણેલી નતી ભાઈ 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 એ હોઠ દોડીને કુંવારી હોઠ દોડીને બાવાની મઢીએ આવી પેલો કાશીનાથ બાવો ભાઈ મઢી માંથી નીકળ્યો પેલા મહારાજ જમણાપોની ખારીમાં મઢી બનાવી ધૂણી દખાઈ ચીપિયા ચોપી ને ઘોરી બાવો બેઠો થોડાક દાડા થયા એટલે અમને વિચાર કર્યો કે વાંકણે આ ભૂમિ ઉપર શેષનાગ છે અને આ મી ધૂણી થકાઈ છે શેષનાગ માં છે તે કોઈ કર્મ વાળો રબારી હોય કિસ્મત વાળો અને એના પરાલબદમાં અને એના લેખમાં આ કર્મમાં લખણેલો ગોગો હોય તો કોક રબારીને પડશો આલીના ગોગો એને આલવો એટલે જોડીમાં ટુંડાલી કરીને ગોમ છે અને ટુંડાલીમાં અજણા રબારી છે ને અજણા રબારીમાં રેવા ભલા કરીને રબારી હતો આ રેવા ભલા જોડી વાઢ્યો હતી રેવા ભલાની વાઢ્યો આડી અને જાગરી આ જમણાપોરની ખારીમાં આવી એટલે એક વાંઢ હતી એ હપ્પુજી વિયોણા વગરની હતી જેણી બોતળી હતી એટલે વાઢ્યો એ જેટલે પેલી બોતળી દોડી અને પેલી બાવાની મઢી જઈને ઉભી રહી એટલે બાવાજી માંથી નીકળ્યા મઢીમાંથી અને પેલી વાંઢને દૂધ આવ્યું તે તુંબીમાં દોઈ અને દૂધ પીવા માંડ્યા પાવળિયા એમ કરતા 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 પેલા રેવા ભલા ને ખબર પડી કે મારો બેટો હોઠ ના ચાર વાગે છે એટલે આ હોઠ દોડીને જાય છે ચ્યાં જો ચરવા રહેતી નહીં અને પાછી જાય છે અને પાછી આવે છે તે આજ તો આ હોઠ ના પજે પજે જવું છે મારું ચોકણ જાય છે એવો વિચાર કરી અને રેવા ભલાની હોઠ્યો ટુંડાલી થી આડી પાવળિયા વગાડ હે ભાઈ હા હે ભલા આડી ભાઈ ભલા જો આડી ને જાગરિયા જમણા પોરની ખારી મો આઈ હોના ચાર વાજા એટલે પેલી ઊંઢ રંગોળો કરીને દોડી એ રેવો અઝોણો ચીડી ચીડી હેડ્યા ભાઈ ભાઈ પેલી ઊંઢાઈ ને પેલી મઢી ઉભી રી એટલે રેવો જણો જાળા વઠે હંતે રહીને જાગરિયા જોઈ રહ્યા એ પેલી મઢી માંથી અઘોરી બાવો નીકળ્યો પેલી હોઠ ને તુંબી મો દુઈ ને દૂધ પીવા માંડ્યો પેલા રેવા ઝોણ ભાળ્યો કે હોઠ કોઈ દાડો વિયોણેલી નહી કોને દૂધ ચોથી આવ્યું ને આ બાવો પીવા માંડ્યો આ તો જંગલ છે જમણા પોરની ખારી છે આ બાવુજી ચાણે આયા ચાણે મઢી બોધી ચાણે હોય રેવા મોડ્યા
भाई भाई एक उगसतियो महाराज ए वानी भाई बंदी करवी सर રીવા ભલા ની વાઢીવાળી જમણા પુન ની ઝાડી માઈ આ રીવા ભલા ઓઠે ચીડી હંતે રહી પેલી વાઢ આવી એટલે ઝાડા ઓઠે બેહરીને જોવા માંડ્યા એટલે કાશીનાથ મહારાજ મઢીમ થી નેકળીને તુંબી લઈને નેકળ્યા ને પેલી વાઢ તુંબી દોઈને પીવા માંડ્યા એટલે પેલા રીવા જણા ને વિચાર કર્યો કે મારું બેટું વાઢ કોઈ દાડો વીણેલી નહીં અને દૂધ આવ્યું અને આ મહારાજ અમે તો જંગલ હતું આટલી બધી ઝાડી છે અને આ ઘોરી બાવો આવ્યો છો હતી અને આઈનો એની મઢી બધી જાણે આ ધૂણી ધખાઈને બેઠો છે અને આ કુંવારી વાઢને દૂધ આવ્યું તો બાવો કોઈક સતીઓ છે અને શુદ્ધ પુરુષ છે એની ભયબંધી કર્યા જેવી છે એટલે દૂધ પી અને વાઢ્યો મેડીને આવીને પેલા રેવા ભલા ટુંડાલ નો અજાણા રબારી જઈને પેલા મહારાજ ના પજ્જે પડ્યા પછી પડ્યા એટલે મહારાજ ને આશીર્વાદ આલ્યો અને બોલ્યા કે મહારાજ ક્યાં કે હવે જો આ વાઢ તમારી મઢી આવે કે ન આવે પણ દાડી દાડો આથમ છે એટલે હું દૂધનો ઘેડિયો ભરી અને તમને દૂધ પાવા આવ્યું આવી રીતે બે ની ભયબંધી કરી અને બાવળિયા વાતચીત કરી અને બે જણા દોસ્તાર ભયબંધ બનીને ઘેર આવ્યા જાગીરિયા વગાડ એ ભલા આયા ભાઈ ભલા હે ભાઈ હા
काशीनाथ बाबो हेड्या देशित पेर जतारिया भाई भाई ए रेवाने भाई विश्वास नो आयो बीजा दाड़े दाड़ो आत्म्यो एक दूध नो घेड़ियो भरी ने ए पेली मढ़ी आया पड़ी दी बिलारिवा सुने चिवो विचार करियो ए बापू शीत पेर जतारिया शीत पेर बापू ने कौन दूध पाए लाइने हूं शीत पेर जो नारे नारे रिवार बाजी ने घेड़िया ना गलमणा नी चिड़ी लाकड़ी ना ठुडे वोटी पाड़ी भाई भाई ए चिड़ी घेड़ियो लबड़तो करो लिया हाथ मो जोड़ा लेने शीतपोर नो मारग झाल्यो आ दूध लेन आया तो खरा पेला रेवा भला पण आया एटले महाराज ने कीधेलू हतु के शीतपुर माधु पावळीए कात्यक पूनम ना दाड़े राती गंगा नी हेर आवे छे रातना बारी ते मारे नावा जावानु छे तमे दूध लेन आवता नहीं पण पेला दीही ने विश्वास न रह्यो के महाराज कहता था पण हना जई शीतपे એટલે દાડો હાથ મેળે વટ ધોઈને પેલો દૂધ નો ઘેડિયો ભરી અને જમણા પોર ની ખારી માં આઈ ઉભાર્યા ભાઈ એટલે મઢીઓ તો હુની પડી હતી ભાઈ પણ રેવા ભલા ને વિચાર કર્યો કે મહારાજ તો શીતપેર જતા રહ્યા પણ મહારાજ દૂધ ધરાઈને દૂધ પીવાના હેવાયા છે તે હોયા શીતપેર કોણ દૂધ પહે તે લાઈન તાણે શીતપેર જઈને મહારાજ ને દૂધ પી આવું એટલે જોડી લાકડી હતી ને પેલી ઘેડિયા ને ગળમણું હતું એ લાકડી ના ઠુડે ચડી વોટી પાણી ચડી ઘેડિયો કર્યો લબડતો જાગીરિયા અને હાથમાં જોડા ઝાલી અને પેલા રેવા ભલાને શીતપુર નો માર્ગ પકડ્યો ભાઈ એડ કરતે કરતે લ્યા દાડો ઉયો એટલે પેલા રેવો અજણો શીત પેર્યા ભલે ભલે એ આખા શીતપોર માં ફર્યા પણ કાશીનાથ બાવો જડ્યા નહીં મહારાજ ફરે છે પણ પેલા મારા બાપુ હતા એ નહીં ભાઈ એ ફરતે ફરતે જાગીરિયા પેલો માધુ પાવળીએ આવ્યો
મંદિર સે મોરી પારસ પેપળી સલ્યા એ રાતના 12 વાજે કુવારકા મો ગંગાની હેરાઈ હતી બાઉજી નહી ધોઈને લીલકંઠ માધીવના દર્શન કરીને એ પારસ પીંપળી માળા કરતા હતા નથી ભાઈ લ્યો ને બાપુ દૂધ પી લ્યો ને એમ કીધું એટલે કાશીનાથ બાવે લમણો વાળ્યો કે લ્યા ભાઈ તને મીના પાડી હતી અને શું કરવા આટલે આવ્યો બિલો રેવો ઝોણો બોલ્યા મહારાજ તમે દાડી દૂધ પીવાના એવાયા છો તમને વંશિત પેર કુણ દૂધ પો એ લ્યો ને દૂધ પી લ્યો ને મારે વળતું ઘેર જાવું છે જાગરિયા જેવી આશી રે જાગરિયા પેલા આખા સિદ્ધપુર શહેરમાં ફરી વળ્યા પણ બાવા તો કઈક હોમાં મળે પણ પેલો રેવો જણો કે મારા બાપુજી હતા એ નથી એટલે ફરતે 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 માધુ પાવળી આયા એટલે માધુ પાવળી લીલકંઠ મહાદેવની મોરી પારસ પેપળી હતી રાતના બારે ગંગાની હેરાઈ હતી બાવજી નહીં ધોઈને બેઠા હતા વગાડ બેઠા બેઠા માળા કરતા હતા ને આ ભાઈ રેવો અજણો જઈને ચેડી ઉભા રહ્યા કે આર્યા જ મારા બાપુ છે બીજા છે નહી એટલે અરે ચેડી જઈને કીધું કે લ્યો બાપુ દૂધ પી લ્યો એટલે બાબુજી આમ કઈ નામ તચ્યા આહા હા કે લ્યા ભાઈ ગયા કે તને ના પાડી દી ને કે મહારાજ ના તો પાડી દી પણ તમે દાડી દૂધ પીવાના એવાયા છો અને શીતપેર તમને કુણ દૂધ પોત તે કીધું મહારાજ ભૂસ્યા રહે તે હું તમારી મારી ભાઈબંધી હતી તે હું ઠેઠ સીતપેર તમને દૂધ પાવા આવ્યો શું એટલે મહારાજને દૂધ પીધું દૂધ પીને મીના ઓટકાર નોશી
અને વિચાર કર્યો કે હવે આટલા શીતપુર નો ભાઈ ટુંડાઈલ નો અજણો દૂધ પાવા મને આવ્યો છે, તે લાવવાને કહો કે ખાપાતર હાલું. એવો ખાપાતર હાલવાનો જાગીરિયા વિચાર કર્યો વગર હે ભાઈ. હા એટલે પેલા કાશીનાથ ઘોરી બાવે ઝુળીમથી કાઢીને પુસ્તક આલ્યું. ભલે કેલે ટુંડાલીના અજોણા લેને તને હું અખા પાતર આલું છું. આખા પાતર છે એ મારું કાશીનાથ બાવાનું છે. પરંપરા તારું ગાધ ખૂટવાની દે, તારું વાપરે નેઠવાની દે. એ તારી અજાણાની પેઢી નો મૂસો ચડતો રાખશે. કાશીનાથ બાવો બોલ્યા કે જણા તું અહીંથી હેડી કે જય વિહોમો કરતો નો, જય રાત રહેતો નો. આ મારું પુસ્તક એઠું મિલતો નહી ભાઈ, પણ મારો કાશીનાથ બાવાનો એક કોલ ભળને ભાઈ. ભાઈ ભાઈ આજથી કાચો ગુને માવે એક તારા ટુંડાલીના ઝોણાનું એક નાનું એ છોકરું તારે શીતપેર મેલવું. એ શીતબેર કુમાર કામો નહીં ને માધુ પાવળીએ તને જે મળે પોસ મગળીઓનું પુન કરું, જાને પરંપરા તારી પેઢીઓની પેઢીએ હું નેઠવા ની દઉં. એ મારો કાશીનાથ ભવાની આશીષ. દાહોદ આવ્યો એટલે એમને વિહોમો કર્યો. પુસ્તક મેલીને વિહોમો કરીને બેઠા એટલે મારો બાપ ધણીને ભેલા ત્યાં ગણે દાહેદ વાહો કર્યો. એ ગોગો દાહેદ બેઠા રે મળ્યો.
પછી ગોદડ ને મળ્યો લ્યા આમજી હતા એ ગોગા ને દૂધ ને હાકર નો કટોરો પાતા ઓ જાગીરિયા ગોગો દૂધ ને હાકર નો કટોરો પીરે એટલે રાફડામ થી મજી ને રોણી સાપ નો રૂપિયો આલ ઈમ કરતે કરતે ગોગે વિચાર કર્યો કે આગળ કળજું કાવે છે લાઈને રોણી સાપ નો રૂપિયો બંધ કરું દીકરા ના ઘેર થી બોલ્યા કે ડુશી તમે ચાય ગોમ જાતા નહીં ચાય આબા જાતા નહીં એ મજી બોલ્યા હું ગોમ જઉં પણ મારા ગોગા ને કુણ દૂધ પા દીકરા ના ઘેર થી ભાઈ કે તમારે જવું હોય તો જવ ને હું ગોગા ને દૂધ પૂ એ જાગરિયા આ ગોગા ને બનાવવાનું હતું કટોરો લઈને ગોગા ના મઢમો આઈ ગોગે શેક મારીને બાયણે નીકળ્યો એ કટોરો પેલી બહેના હાથમાંથી પડી ગયો જાગીરિયા બહે બરકા પાડીને મઢ બાયણે નીકળી જી ગોગો રાફડામાં વળી ગયો દાડે ગોગે કટોરો પીવો બંધ કર્યો પેલો રોણી સાપ નો રૂપિયો હાલવો બંધ કર્યો એ ભાઈ બસ પેલો રેવો જણો હતા એ જમણા પોરની ખાડી માં આયા કાશીનાથ બાવે કીધું તું કે જમણાપુર ની ખારી મોજાજી મારી ધૂણી સે ધૂણી ની રસા નો ચોલ્લો કરજી એ ઘેર જે એટલે તને પારેશ મણી નાગપરશન થાય કાશીનાથ બાવાની મઢી આયા એ એની ધૂણીની રસાનો ચોલ્લો કર્યો ઘેર જઈને પેલા પુસ્તકની સેવા કરવા મળ્યા એમને મારો બાપુ ધણી પારેશમણી ગોગો પ્રસન્ન થયો ગાદીઓ તપાવવાની હતી લ્યા આ ટુંડાલી ના અજાણા નો નામ રાખવાનો તો લ્યા
प्रभु मो पिलाए जाना ना करमो लखोनी लो तो करते करते घड़िया ना घड़िया उठिया थोड़े थोड़े बेला लाला भुआनी भुआ पनी आई आई से ए माल ढूरने हुली उचाड़ो लेने लालो कहवे आया है ड्यार बावलिया आ बिला इती है ड्यार ले महाराज ने की दिल हो तू क्या पुस्तक आलू छू पण वाथी सीधो जमनापोनी खारीम जाजे जमनापोनी खारीम मारो काशीनाथ बावानी मठी धूणी से ये धूणी नो चोल्लो करजे ने गया जेना पुस्तक नी सेवा करजे ले तने नाग प्रसन्न था पण वाथी हेडे ले वचमो जे विहोमो करतो नो रात रहतो नो ना पुस्तक मारू हेठू मिलतो नो पण आथी हेडे ले वचमो दहायदाई विहोमो करियो ત્યાં બે ઘડી રોકણા એટલે મહારાજ ત્યાં દહેજ બેઠા ઈથી હેડ્યા એટલે ઘેરાઈને ઘેરાઈને જમણાપોરની ઝાડીમાં પેલા કાશીનાથ મહારાજની મઢી આયા ત્યાં એમની ધૂણી હતી એ ધૂણીની રસાનો ચોલ્લો કરી અને ટુંડાલિયા ટુંડાલિયાને પેલા પુસ્તકની અખંડ જોધ્યો જગવીને પૂજા કરવા માંડ્યા એટલે મારો બાપો ધણી પારસમણી ગોગો અમને પ્રસન્ન થયો પછી થોડે થોડે ઘડિયાના ઘડિયા ઉટૈયા વારા ફેરા હવના આયા અને પેઢી પ્રમાણે પછી લાલા ભુવાની ભુવા પણી આવી એટલે કડી જોડી વિડોદસન વિડોદ જોડી કાહવા ગોમ સે કાહવે રહેવા હેડ્યા એટલે માલ ઢોર ને હુલી ને ઉચાળો હુલી ઉચાળા ભેગા મેં મહારાજને લીધા અને જાગીરિયા ટુંડાલી થી હેડ્યા કે હેડ 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 કરતે કરતે વિડોદ ના ગોંદરા આવ્યા એટલે બફોર ચડ્યા એટલે વિડોદ ના ગોંદરા રોમા તલાવડી છે રોમા તલાવડી માં રોણ હતી અને રોણ ના સોયો વિહોમો કર્યો જાગરિયા વગાડ હે ભાઈ હા એ ભલો કર્યો ભાઈ ભલો મારો બાપો ધણી રોમા તલાવડી રણના સોય બેઠા બણેલ્યા જાગરિયા તંદાડે વિડોજ મો નોંશ્યા કરીને મુખી પટલીઓ તો નોંશ્યા મુખી ગાડું જોડીને પેલા લાલા ભગત નો ઉચાળો મેળવા કાહવે જ્યા કાવે ઉચાળો ઉતાર્યો મારા બાપા ધણીને પજી લાજ્યા લાલા ભુવાનને નોંશાને ભયબંધી બની એ પેલા વિડોદના ગોંદરે રોમા તલાવડી નાગ બેઠા મારો બાપો ધણી ભાઈ ભાઈ
તારે દીવો ચાલુ છે હોમાં પગલી વિરોધ ની વસ્તી ને મનતા કરવી હોય તો એ રોણી કરે છે. મુખી ને લાલા ભુવાની ભયબંધી જોમી પછી થોડે થોડે એક દાડા નો શમો આવ્યો. મારા બાપા ધણી ને વિચાર કર્યો કે લાય ને નોંશ્યા મુખી ને પડસો આલું રે. કાવ્ય થી સમાચાર આયા કે નોંશ્યા મુખી તમને કાવ્ય લાલા ભુવાની બોલાયા છે. ભલે બોલાય ભલે. વિરોધના મુખી ને વિચાર કર્યો કે ભલે આ ગવાની પુંબળી હુની રે ચોરો ને જેટલા લઈ જવા વઈ એટલા લઈ જઈ પણ મારે નોંશા ને કાવે જવાનું ચાલશે નહી. રોણી કરે છે, રોણી દીવો ગોગાનો ચાલુ છે પણ ધંધાળે વિરોધમાં પટલીયો હતો. નોંશા કરીને મુખી હતો ગામનો, એટલે લાલા ભગત નો એકણ ઉચાળો હતો તે ગાડું જોડી નોંશા મુખી કાવે મેળવા જ્યો હતો. તંદાળાની નોંશા મુખીની અને આ લાલા ભુવાની ભયબંધી હતી ને ગોગાનો નીનો એક દૂર બની ગયો હતો. પછી નોંશા મુખીને ખળામાં ઘઉં નવરા કરેલા હતા ને 200 મણનો ઢગલો પડ્યો હતો. પણ ગોગે વિચાર કર્યો કે લા તો નોંશા મુખીને પડસો આલો. તે દાડા મેં કાવેથી સમાચાર આવ્યા કે નોંશા મુખી તમને હાલ લાલ કાવી બોલાયા છે. નોંશા મુખી કે ભલે આ ઘઉં ચોર લઈ જાવ તો લઈ જઈ જાગરિયા પણ કાવી જવાનું ચાલશે નહીં વગાડ. મુખી હેડ્યા ભૈલા કાવી જઈને રાત્રિયા એ મારો લાલા ભગત નો ગોગો પારેશ મણી લ્યા. ભાઈ ભાઈ બાપો બાપો મારો અમર અવતાર વાળો ભાઈ એ મુખી નું રૂપ ધારણ કરીને ખરવાડમાં નોંશા મુખી ના ગવાના ઢગલે ભૈલા મોચો ઢાળીને બેઠા. એ
ਚੋਰੀ ਕਰਵਾਇਆ, ਬੇਤੈਣ ਵਖਤ ਆਇਆ ਬਣਿਆ ਤੋ ਮੋਚਾ ਮੋ ਬੈਠਾ ਬੈਠਾ ਉਕੋ ਪੀਤਾ ਤਾ। ਸੂਰਾਂ ਨੇ ਚੋਰੀ ਕਰਵਾਨੋ ਏ ਪਾਵਲਿਆ ਘਾਟ ਪੜਿਓ શાશમો વાત કરી લ્યા કે મુખી તમે ચેટલો હોકો પીવો છો ને ચેટલું જાગો છો। અમીશેતર જાતા તા બે ત્રણ વખત થઈને નીકળ્યા, પણ તમે તો ખાટલામાં બેઠા બેઠા હુકો પીતા તા। ભાઈ ભાઈ પેલા વિરોધ ના નોંધ મુખી બોલ્યા, કેળ્યા એ દાડે મારા ઘવાની પુંબળી હુની હતી, તો કાવે ગોગાના દર્શન જોતો સતર સોયાસ એવી ને ગોગાની એક ધાર બંધાણી ભાઈ અતારે તંદાડે નોંશા મુખી ને પસે ગોગાના મંદિર મોરી કિયાળી બનાવી। ભાઈ ભાઈ એ બાપા ધણી ને મેઠું એમર જેવું પોણી બનાયું, જાગરિયા જગત માં ભયલા 800, 900, 1000 ફૂટ ના બોર વૈસે તોય પોણી જતું રસ એ કહવાના ગોગના મંદિર માં કિયાળી સ નોંશા મુખીની ઈમો આજ કિયાળીમાં મેઠું ચુવાનું પોણી સે મારો બાપો ધણી નિશાની જવા દેતો નહીં। એ વિરોધના પટલિયાનો ને ગોગાનો કોલ ચાલુ છે, દિરાહરું કરવું હોય એટલે વિરોધ ના પટલી આર બારી ને વિરોધ ના બાભા મળી ને એ કાવે આવે મારો બાપો ધણી દોઢ સુડેલ્યા, પછી વસ્તી પીળી થાય દિરારું થઈ જાય વસ્તી વરે હોંભળી ને આખી આશી લઈને વીરી જા એ વિરોધ નું રાવણું મળીને બીજા દાડે કાવ્ય આવે,
રબારી પટલીયા ને બાબા મળીને કહેવી આવે મારો બાપુ ધણી બીજા દાડે વર ભોખે એટલે રમી જમીને પેલા ઘેર આવે વરે હોંભળીને અને ગોગાનો મોડવો સૂટે રે જગતમાં કાવાનો ગોગો જોણાનો ગોગો એવું નામ મરાશું દેશ પરદેશ કસવાગર દેશ પરદેશ ની વસ્તી કાવે પૂનમના દાડે આવે મારી નાત વિહોતર ને ભાઈ અતારે હાલની હાજરી મો જરામ ભૂ છે એમનું ભગવાન માતાજી પરંપરા પાર પાડશી એ જરામ નો દીકરો રાજુ અતારે ગોગાની સેવા આરતી ધૂપ કરે છે ગોગા ઇમને મારી નાત વિહોતર ને એ આશભાન સુખી રાખજે જગત માનોત ને સત્વના દુનિયા મનતી નહીં જાગરિયા એ ચમસ્કાર વના નમસ્કાર કોઈ કરતું નથી રે ચાલુ છે પરંપરા મારો બાપો ધણી આશી ગાધ બીધ નેઠવાની દે આવું ભૈલાઓનું કેવું છે